વર્તમાન સમયની બે સૌથી મોટી ભ્રમણાઓ મારે કોઈની જરૂર નથી એવો અહમ અને બધાને મારી જરૂર છે એવો વહે જય શ્રી કૃષ્ણ મિત્રો તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી પાસે વ્હાઈટ ગેલેક્સીના ડાયમંડ છે જેનો આપણે ગેલેક્સી કરાવવાનો છે પરંતુ અમુક ડાયમંડ્સ એવા પણ આવે છે જેને આપણે મેન્યુઅલ પ્રોસેસ કરાવવી પડતી હોય છે હવે મેન્યુઅલ પ્રોસેસ કર્યા પછી આપણે ફોર પ્રોસેસ કરાવતા હોઈએ છીએ તો આ વિડીયો છે એની અંદર હું તમને મેન્યુઅલ પ્રોસેસ અને ફોર પીની જે પ્રોસેસ થાય છે એ બતાવીશ અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી પાસે અલરોઝા રફ ડાયમંડ છે જેના આપણે ત્રણ પેકેટ અલગ ગેલેક્સીના હીરા છે કે આની અંદર જેટલા હીરા છે એ બધા ગેલેક્સી થશે અને જે તમે આગળનું પેકેટ જોયું એની અંદર આપણે અલરોઝાની રફ છે એની અંદર આપણે મેન્યુઅલી પ્રોસેસ કરવાની છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણે એનું છે ને સૌથી પહેલાં એસોટમેન્ટ કરવું પડતું હોય છે અંદર શું આવે છે કે ભાઈ અંદર મેકેબલ કેટલા પર્સન્ટેજ છે ડાયમંડ છે એનું એનાલિસિસ કરવાનું હોય છે અને એનાલિસિસ કર્યા પછી જ્યાં આપણને એવો ડાયમંડ લાગે કે ભાઈ આની અંદર હું મેન્યુઅલી પ્રોસેસ સારી એવી કરી શકીશ સારો એવો પ્લાન લઈ શકીશ તો એની ઉપર આપણે મેન્યુઅલી પ્રોસેસ કરવાની હોય છે તો સૌથી પહેલા અંદરથી કયા આપણે વેઇટનો ડાયમંડ સારો એવો નીકળશે કસર છે કે કપાઈ જશે નહીં તો એવી રીતે મેન્યુઅલી પ્રોસેસ કરવાની છે આ બધી વસ્તુ કમ્પ્લીટ થયા પછી આપણી પાસે હોય છે શરીરની અંદર આપણે ફોરપીની સાઇન લગાવ્યા પછી ફોરપીની પ્રોસેસ થતી હોય છે તો અહીંયા તમે જે પ્રોસેસ જોઈ રહ્યા છો એ ફોરપીની પ્રોસેસ થાય છે આપણી પાસે આ જે મશીન છે એ ફોરપી નું મશીન છે અહીંયા તમે જોવો છો કે આપણે ડાયમંડ છે એની અંદર ભાઈ ચાર પ્રોસેસ થતી હોય છે અહીંયા તમને નીચે પણ બધી પ્રોસેસ દેખાડે છે હવે ડાયમંડ છે એની ઉપર લેસરનો મારો પડે છે ડાયમંડ છે ને એ ડાય ઉપર સ્ટીચ થયેલો હોય છે એ જે રોટેડ છે એક્સિસ ઈ એક્સવાયઝેડ ડિરેક્શનની અંદર રોટેડ થાય છે અને એની અંદર આપણે આ જો અહીંયા તમે જોઈ શકો છો કે ટેબલની છે ક્રાઉનની છે ગર્ડલની છે અને ગર્ડલની જે પ્રોસેસ પેવિલિયન એ કમ્પ્લીટ થતી હોય છે તો આવી રીતે નોર્મલ છે ને ની પ્રોસેસ થાય છે અને ત્યાર પછી આપણને જે કાચો ઘાટ છે એ તૈયાર થઈને મળે છે જે પોલિશ ડાયમંડ છે એ જ ટાઈપનો અહીંયા તમે જોવો છો કે સૌથી પહેલા આપણે જે ટેબલના પોર્શન છે એ મેળવીએ છીએ તો અહીંયા રાઉન્ડ જે સર્કલ છે એની અંદર આપણે પરફેક્ટ જોઈ લેવાનું છે ત્યાર પછી જે ગર્ડલના પોર્શનની જે બે સાઇન છે એ આપણે ચેક કરી લેવાની છે એ કમ્પ્લીટ થયા પછી આપણે કમ્પ્લીટ ભાઈ ડાયમંડ મારો કમ્પ્લીટ છે તો પ્રોસેસ આગળ ધીમે ધીમે સ્ટાર્ટ થતી હોય છે હવે અહીંયા કેમિકલ પણ લગાડવામાં આવે છે જેથી કરીને ડાયમંડ છે એ છટકે નહીં અથવા તો લેસર છે એ ડાયમંડની અંદર ચાલી ન જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે લેસર તો ભાઈ ડાયમંડની અંદર જવાની જ નથી કારણ કે જે પ્રોસેસ છે એ ટેબલની પેલા સૌથી પહેલા પ્રોસેસ થાય છે હવે ટેબલની પ્રોસેસ થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે કીવર્ડ છે તો નોર્મલી અહીંયા આપણને ખ્યાલ ક્યાંથી આવશે અહીંયા ડિસ્પ્લે ઉપરથી પણ ખ્યાલ આવશે અને એકચ્યુઅલી જે આપણે ડાયમંડ ઉપરની પ્રોસેસ કરીએ છીએ ત્યાર પછી પણ આપણને આઈડિયા અહીંયા તમે જોવો છો કે આપણે ક્રાઉનની જે પ્રોસેસ થઈ છે પછી ગડલની થશે અને ત્યાર પછી બોટમ એટલે કે આપણે પેવિલિયન પણ કહીએ તો એની પ્રોસેસ થાય છે તો આવી રીતે નોર્મલ છે ને ડાઈ ઉપર સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ થઈને જે ફોરપીની પ્રોસેસ છે એ કમ્પ્લીટ થતી હોય છે તો ડાયમંડ તમે કોઈ પણ ખરીદી કરો છો ત્યારે આ મશીન છે ને ફાઈનલાઇઝ તમારે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જરૂર પડવાની પડવાની ને પડવાની જ છે ફોર પી એટલે કે ફોર પ્રોસેસ અહીંયા ચાર પ્રોસેસ જે તમને બતાવે છે ટેબલ ક્રાઉન ગર્ડલ અને બોટમ તો આ ચાર પ્રોસેસ તો આની અંદર થાવાની થાવાની અને થાવાની જ છે તો આ વસ્તુ આપણે શીખવી એટલી જ આવશ્યક છે જો તમે મશીનની ટેકનોલોજી છે એના વિશે તમે વાકેફ છો તો ઓબ્વિયસલી તમે સારામાં સારું પ્રોડક્શન કરી શકો છો પેલા કેવું હતું કે ટુ ઇન વન ના આવતા હતા ત્યારે શું કરતા કે મેન્યુઅલી ઘાટ બધા ઘાટિયા આપણે કહી શકીએ સ્કિલ લેબર છે એ પ્રોસેસ થતી હતી પરંતુ હવે આપણી પાસે ટેકનોલોજી અવેલેબલ છે પૂરતા પ્રમાણમાં છે જેનો યુઝ કરીને આપણે ડાયમંડ છે એ મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ